जय श्रीमन नारायण। रामानुजदास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद भगवत गीता नो गुजराती भाषांतर हूँ आपने कही रही छूं। अध्याय नव, राजविद्या राजगुह्य योग, श्लोक 8। प्रकृतिम स्वाम अवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्रामं इमं कृत्स्नं अवसं प्रकृतेः वशात्। गीताचार्य श्री कृष्ण परमात्मा अर्जुन साथे आपने बधाने राजविद्या राजगुह्य योग शिखवी रह्या छे। परमात्मा कहे छे, अर्जुन हूँ मारी प्रकृति ने 8 स्वरूपों मा विकसावूं छू। पृथ्वी, जड़, अग्नि, वायु, आकाश, मन, बुद्धि अर्थात महत्तत्व अने अहंकार। आ प्रकृति अद्भुत अने विचित्र रीते विकसित थाय छे। तेथी ज आ सर्वे जीवो मारी प्रकृति ने आसक्त अने वश थई जाय छे। ते रीते मारी प्रकृति थी मोहित थयेला सर्वे जीवो आ चार माथी कोई एक वर्ग मा वारंवार जन्म लेशे। देवता, मनुष्य, प्राणियों अने वृक्षों। अर्जुन, हूँ ज आ समग्र व्यवस्था ने नियंत्रित करी रह्यो छू अने आ सर्वे जीवो ने ते चार श्रेणियों मा वारंवार मोकलू छू। आ प्रमाणे श्री कृष्ण परमात्मा सृष्टि नु कार्य केवी रीते करे छे ते समझावी रह्या छे। तेथी ज्यारे पण आपणे आ अद्भुत अने विचित्र सृष्टि नु अवलोकन करिए त्यारे आपणे तत्काल समझिए કે આ ઉત્ક્રાંતિ શ્રી કૃષ્ણ પરમાત્માના સર્જનનો પ્રભાવ છે। જન્મ મૃત્યુના ચક્રમાંથી નિરંતર મુક્ત થવાની ઈચ્છા કરતા અને શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે જવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું પુનરાવર્તન કરીએ। પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ भूतग्राममिमं कृत्स्नम् अवसं प्रकृतेर्वशात्। श्रीमन्नारायणा करिष्ये वचनं तव। श्री कृष्ण परमात्माए आखीय भगवत गीता अनुसार अध्याय 18 ना श्लोक 65 थी 70 मा 8 उपदेश द्वारा कह्यो छे। શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે, એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ। શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ। અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે। તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ। પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી। 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું। આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો। આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ। જય શ્રીમન્નારાયણ। આપણા 8 વચનો આ પ્રમાણે છે। આપણું પહેલું વચન, હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ। આપણું બીજું વચન,
હે શ્રીમન નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન, હે શ્રીમન નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન, હે શ્રીમન નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન, હે શ્રીમન નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન, હે શ્રીમન નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન, હે શ્રીમન નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન, હે શ્રીમન નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે. હે શ્રીમન નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દૃઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન નારાયણ. પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમ ઇમં કૃત્સ્નમ અવસમ પ્રકૃતેઃ વસાત્. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ અવસમ પ્રકૃતેર્વસાત્. શ્રીમન્નારાયણ, કરિષ્યે વચનમ તવ. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ એક મિનિટ ફાળવીએ અને નારાયણાશ્રમ વાંચીએ. નારાયણાશ્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanashram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાશ્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો એક શ્લોક, ગીતાનો એક શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ ત્રણને નારાયણાશ્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાશ્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું એક વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો
तरत ज वेबसाइट पर जाओ अने तमारू नारायण आश्रम मेळवो। जय श्रीमन नारायण।